सहन राज को कर नमन करो महान आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। ભગવાન એ દ્રષ્ટિનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે કે ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એ દ્રષ્ટિના વિષયમાં એક પણ પ્રકારની મલિનતા કે રાગનો વિકલ્પ જો મળી ગયો હોય તો આત્માની નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદને આહલાદ સ્વરૂપ અનુભૂતિ થાય જ નહીં। સમયે સમયે નવા 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 જે ભાવો ઉત્પન્ન થાય છે અને જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે સળંગ દોરાની જેમ અને એનાથી અલિપ્ત રહીને નિરાળો રહીને ન્યારો રહીને જે જેમ છે એમ પોતે પોતામય છે એવું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એ હું છું એવી નિર્વિકલ્પ અનુભૂતિ જ્યારે પ્રગટે છે ત્યારે આનંદના સાગર અંદરથી ઉછળે છે। એ અનુભૂતિ વચન ગોચર નથી, એ અનુભૂતિ એ સત્ય સ્વભાવી ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થતી જે અનુભૂતિ એ અનુભૂતિ જે છે એ વાણીનો વિષય નથી, કારણ કે વાણી એ અહીંયા બહાર છે। જ્યારે અનુભૂતિ થઈ ત્યારે વાણી જે છે જેનું જેની સાથે મળવાનું થયું એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ એ બે વ્યક્તિનું મળવાનું થયું અને જ્યારે મળ્યા ત્યારે શું થયું બહાર જે વ્યક્તિ જે છે એને ખબર જ નથી કે ત્યાં શું થયું, કારણ કે જે થયું એ વખતે બહાર જે વ્યક્તિ છે એને તો ખબર નથી, એને કઈ જાણ નથી। આ જે વાણી છે એ વાણીને તો ખબર જ નથી કે જ્ઞાનની પર્યાયે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જ્યારે જાણ્યો કે આ ભગવાન આત્મા હું એવી અનુભૂતિ જ્યારે અંતરમાં પ્રગટ થઈ ત્યારે શરીર વચ્ચે નહોતું, એ અનુભૂતિની વચ્ચે ત્યાં શરીર અંદર નહોતું, એ બહાર હતું।
અને જે શરીર અંદર હતું, જે શરીરને ખબર નથી, એ શરીર હવે અનુભૂતિ વિશે બતાવે તો શું બતાવે? એટલા માટે આ વાત ખાસ સમજવી કે અહીંયા તમને અનુભૂતિ વિશે કંઈ બતાવી નહીં શકાય. એટલું જ બતાવી શકાય કે અનુભૂતિ કયા કારણોથી નથી થતી, કયા કયા કારણોમાં અટકી જવાની લીધે અનુભૂતિ નથી થતી એ કહી શકાશે. કારણ કે એ બારમાં ધ્યાન જાય છે, એ ખબર પડે છે. અંતર્મુખ દ્રષ્ટિ થઈ ત્યાં અંતરમાં જે અનુભવ થયો, એ અનુભવમાં ભગવાન જે ઘડિત થયું એ વાણીને ખબર નથી, વાણીને ખબર નથી. કબીર કહે છે, કાન જે સાંભળે છે, કોઈ ગુરુ પાસેથી તમે વાણી સાંભળી, વાણી સાંભળ્યા પછી પછી તમે બીજા કોઈ વ્યક્તિને કીધી મેં આ વાત સાંભળી છે, તમે જેની પાસે સાંભળી અને બીજે હવે કીધી. કબીર કહે છે કે જેને સાંભળી એ તો બોલતો નથી અને જે બોલે છે એ સાંભળતો નથી. કાને સાંભળતું ને કાન પાછા બોલતા નથી, ને મોઢું બોલે છે, મોઢાએ સાંભળ્યું નથી. એમ આ વાત એ છે, જે અંતરમાં જે અનુભવ થયો એ બહારમાં વ્યક્ત થતો નથી, એ સ્વતંત્ર નિજી અંતરની પ્રક્રિયા છે. અને આ એક દરેક આત્માની વ્યક્તિગત આ સ્થિતિ છે, એટલા માટે ધર્મના સંગઠનો નથી હોતા. ધર્મના સંગઠનો ન હોય, કારણ કે ધર્મ સંગઠનનું નામ નથી. ધર્મ તો દરેક આત્માની નિજી અંતરની વ્યક્તિગત પોતાની અંતરમાં પ્રગટ થતી નિર્મળ પરિણતિ છે. એ ધર્મીના સંગઠન ન હોય, અધર્મ માટે સંગઠન ઉભા કરવા હોય. આજે એકલી વ્યક્તિને એમ કહેવામાં આવે કે તું હિન્દુ છો તો જા મસ્જિદમાં જઈને તું આગ લગાડી દે, એકલી વ્યક્તિ આગ નહીં લગાડી શકે. પણ એક સાથે 100 જણાનું ટોળ ઊભું કરવામાં આવે તો આગ લગાડવી સહેલી બની જાય. આવા કોઈ જો આતંક ફેલાવવા હોય તો એમાં સંગઠનની જરૂર પડે, એકલો ન કરી શકે. ધર્મમાં સંગઠન નહીં. જેટલા સંગઠનો અત્યાર સુધી દુનિયામાં બન્યા એ અધર્મના સંગઠનો બન્યા, ધર્મના નહીં. કારણ કે ધર્મના સંગઠન બને કેવું? ધર્મ તો એનું નામ કે એ સંગઠનમાં હતો, એનાથી કપાઈને છૂટો પડીને અંદરમાં ઉતર્યો કે હવે ધર્મ પ્રગટ થયો, અને એ ધર્મીને તો સંગઠન હતા એ છૂટી ગયા. પણ એક વસ્તુ એ છે કે લોકો જાણે છે કે ધર્મના નામે જો આ જીવને લડાવે તો લડાઈ કરવા આવશે, એટલે ધર્મના નામે સંગઠનો બનશે. અને સાધુ સંઘ એ સંગઠન છે તો એ સંગઠન નથી. ચતુર્વિધ સંઘને જો સંગઠન માનતા હો તો બહુ મોટી ભ્રમણા છે, એ કોઈ સંગઠન નથી. એનો અર્થ તો એ છે કે સમાન પરિણતિ, નિર્મળ પરિણતિ વાળા જીવોનું બાજુ બાજુમાં સાથે હોવું બસ આ જ સંઘ. પણ એમ નથી કે યુનિયન તૈયાર કર્યું, એક સંઘ તૈયાર કરી દીધો કે ચાલો હવે આ તો સમાન પરિણતિ વાળા જીવોની એક સાથે હોવું બસ. પણ અંદરમાં એના માટે સંગઠન ઉભા નથી કરવા પડતા. ધર્મ દરેક આત્માની વ્યક્તિગત પોતાની સ્થિતિ છે. કૃપાળુ દેવ અહીંયા આના માટે હવે જે પત્રમાં અહીંયા સૂક્ષ્મ રહસ્ય બતાવે છે, ભગવાન આ ચૈતન્ય સ્વભાવી ધ્રુવ દેહ રૂપી દેવળમાં રહીને દેહથી જે નિહાળો, આ દેહ મારો છે, આવો જે ભાવ છે, આ ભાવ જે છે આ મિથ્યાત્વનો ભાવ છે. વાત સમજવા જેવી છે. જેમ આ કોરો છે અને અહીંયા પહેલું મોતી છે, અહીંયા બીજું મોતી છે, અહીંયા ત્રીજું મોતી છે, આવી રીતે મોતી છે.
હવે એ પહેલા મોતી, પહેલો જે મોતી છે એ પહેલા મોતી ઉપર લીંબુ નો રસ, એ પહેલા નંબર ના મોતી ઉપર એવી રીતે લીંબુ નો રસ જે છે લગાડ્યો છે. બીજા નંબર નું જે મોતી છે એમાં ગોળ નો રસ જે છે એમાં લગાડ્યો છે. આવી રીતે દરેકે દરેક મોતી અલગ અલગ રસ થી એવી રીતે રંગ્યા છે. પણ જો એ દોરાની અંદર રસ જો મળી ગયો હોય તો મોતી થી અલગ કરીને દોરો એકલો કાઢવામાં આવે અને દોરાને ચાટવામાં આવે તો દોરો પણ કઈક ખાટો મીઠો એવો કઈક લાગશે. જો એ મોતીનો રસ દોરા સુધી પહોંચી ગયો હોય તો દોરો પણ એ મોતી જેવો છે એવો કે એનો સ્વાદ એવો આવશે. કોઈ પણ એક મોતીના સ્થાને પણ 100 મોતી હોય તો એક મોતીના સ્થાને પણ દોરો જો થોડોક રસ એ દોરામાં જતો રહ્યો મોતીનો તો આખો દોરો જ્યારે ચાખવામાં આવે તો થોડો કોઈ રસ એ મોતીના રસ જેવો આવી જશે એમ છે. પણ જો આખો દોરો ચાખવામાં આવે અને કોઈ રસ એમાં ન આવે ત્યારે સમજવું કે ભલે અનેક પ્રકારના રસ વાળા મોતી હોવા છતાંય જે દોરાને મેં ચાખ્યો એમાં એવો કોઈ રસ જ નહોતો, એટલે દોરો એ મોતીની સાથે હોવા છતાંય મોતીમાં નહોતો અને મોતી એને અંદર મળ્યું નથી, મોતીનો રસ એની અંદર મળ્યો નથી, એ દોરો એવો છે એમ છે. આખું સળંગ. એટલે જ્યારે 4 વાગે આત્માનો અનુભવ થયો ત્યારે એ 4 વાગ્યાનો જે આત્માનો અનુભવ, 3 વાગે આત્માનું સ્વરૂપ, 2 વાગે આત્માનું સ્વરૂપ, 1 વાગે આત્માનું સ્વરૂપ. હવે 1 વાગે ક્રોધનો ભાવ હતો, 2 વાગે ક્રોધનો ભાવ હતો, આ બધા મોતી છે. 3 વાગે ક્રોધનો ભાવ હતો, આ મોતી છે. એ ક્રોધનો ભાવ જો ભગવાન આત્મા રૂપી દોરાની અંદર થોડો ક્રોધનો ભાવ મળી ગયો હોત તો 4 વાગે જે આખી સળંગ એવા એક આત્માની જે અનુભૂતિ થઈ એ અનુભૂતિમાં ક્રોધની અનુભૂતિ થવી જોઈએ. પણ એ આત્માની અનુભૂતિમાં તો શુદ્ધ આત્મા અનુભવમાં આવે છે, ક્રોધવાળો અનુભવમાં નથી આવતો. એનો અર્થ એ થયો કે એક પણ પ્રકારનો વિકારી ભાવ, એ વિકાર ઉત્પન્ન થયો હોવા છતાંય શુદ્ધ ચૈતન્યમાં મળી નતો ગયો. એટલા માટે હે ભગવાન તમે નિરાશ ન થાવ કે અત્યારે કોઈ પણ ભાવ ઉત્પન્ન થાય અંદર મળતો નથી, મળતો નથી, મળતો નથી. આ એની નિરાળાપણ થયું, આ એનો નિરાળાપણ થયું. આવો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, આ ભગવાન આત્મા એ જીવ છે. આખો સળંગ દોરાનો એક સાથે દોરો જે છે એ દોરાને ભેગો કરી નાખ્યો, એને એક કરી નાખ્યો, બિલકુલ 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 સમેટીને એને જ્યારે ચાખ્યો ત્યારે બધા જેટલો પણ ફેલાવ એનો હતો એ દોરાનો, એ જેટલો ફેલાવ હતો એ બધો જ અત્યારે ત્યાં સ્વાદમાં આવી રહ્યો છે. એટલે આવી રીતે આ ત્રિકાળ એવું જે શુદ્ધ ચૈતન્યપણું એક સમયની પર્યાયમાં આત્માના જ્ઞાનમાં એ અનુભવમાં આવે છે એને આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ કહી છે. આને તમે આત્મ સાક્ષાત્કાર કહો, નિર્વિકલ્પ અનુભૂતિ કહો, કે પોતાના સ્વરૂપની સમજણ કહો, જેને કૃપાળુ દેવે કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના કહ્યું કે બસ આખું સળંગ જે નિત્ય એવું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. એ પિક્ચરનો જે થિયેટરનો જે પડદો, એ પડદાની અંદર જ્યારે આગનું દ્રશ્ય આવ્યું અને આગના દ્રશ્યએ જો પડદાને બાળી નાખ્યો હોત
તો પછી જે પાણીનું દ્રશ્ય આવ્યું 5 મિનિટ પછી એ દેખાત નહીં, એ દેખાય છે પાણીનું દ્રશ્ય, એનો અર્થ એ કે આગના દ્રશ્યમાં પડદો બળ્યો નથી, પડદો એવો ને એવો છે કારણ કે હજી આ પાણીનું દ્રશ્ય દેખાય છે। તલવાર ને ચાકુના દ્રશ્યથી જો એ કપાઈ ગયો હોત તો આગળના બીજા દ્રશ્ય દેખાત નહીં। તો ભલે તમને 1 વાગે ગુસ્સો બહુ આવ્યો, પછી 2 વાગે જે અભિમાનનો ભાવ આવ્યો એ તમને ખબર પડી કે બહુ અહંકાર છે, તો એ વાતને બતાવે છે કે 1 વાગ્યાનો જે ક્રોધનો ભાવ હતો એ ભાવે આત્માને મલિન કરી દીધો નથી। આત્મા અત્યારે 2 વાગે એવો નિર્મળ છે કે આ માનનો ભાવ ઉત્પન્ન થયો એ 2 વાગે પણ અત્યારે સ્પષ્ટ ખબર પડે છે, એ જ આત્માની નિર્મળતાને બતાવે છે। અજ્ઞાનીનું જોર એક જે ઉત્પન્ન થયું ક્રોધ કે માન કે માયા કે લોભ એના ઉપર છે, જ્ઞાનીનું જોર એ ઉત્પન્ન થયું એ જેમાં જણાયું છે એવા ચૈતન્ય તત્વો ઉપર છે, એ ચૈતન્ય ઉપરનું જોર વર્તે છે। જે થિયેટરનો માલિક એ નિશ્ચિત છે જેટલા દ્રશ્ય આવવા હોય આવે, જવા હોય જાય, કારણ કે એને દ્રશ્ય સાથે કઈ લાગતું વળગતું નથી, એને ખબર છે મારો પડદો સુરક્ષિત છે। જેને દેખવા માટે જનારા જે લોકો એ રાગ દ્વેષ કરીને આવશે કે આ આગ લાગી ખરાબ થયું, આ પાણી આવ્યું આ સારું થયું, આ થયું ખરાબ થયું, એ બધા ભાવ એને થશે। જેની દ્રષ્ટિ એ દ્રશ્યો ઉપર છે એ જીવને રાગ અને દ્વેષના વિકલ્પો છે, જેની દ્રષ્ટિ એ દ્રશ્ય જેની પર પ્રકાશિત થઈ રહ્યા છે, પ્રતિબિંબિત થઈ રહ્યા છે એવા ઉજ્જવળ એવા ઉજ્જવળ પડદા પર છે, એવું શુદ્ધ ચૈતન્ય પણ પ્રભુ ભગવાન એક સમય માટે પણ એક સમયની પર્યાયમાં આખું લોકાલોક જેના જ્ઞાનની પર્યાયમાં જણાય। રહસ્ય બહુ ઊંડા છે, આ ભાવથી સમજશો તો સમજાશે। એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં એક જ સમયની, જેમ કે એને એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં લોકાલોકના સમસ્ત પદાર્થો ભૂત વર્તમાન ને ભવિષ્ય બધું એક સમયની પર્યાયમાં જણાય। આવ સ્વરૂપ, આ તો આદિનાથ ભગવાનનું એક દ્રષ્ટાંત કે આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં આખું લોકાલોક જણાય છે, આ પહેલા સમયની કેવળ જ્ઞાનની પર્યાય। આદિનાથ ભગવાનની હવે બીજા સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં આખું લોકાલોક જણાય છે, ત્રીજા સમયની પર્યાયમાં લોકાલોક જણાય છે, ચોથા સમયની પર્યાયમાં લોકાલોક જણાય છે, આવી રીતે અનંત પર્યાયોમાં લોકાલોક જણાય છે। અનંત એક એક પર્યાયમાં લોકાલોક, બીજી પર્યાયમાં લોકાલોક, ત્રીજી પર્યાયમાં લોકાલોક, આવી અનંત પર્યાયમાં લોકાલોક જણાય છે આ આદિનાથ ભગવાન। અજીતનાથ ભગવાનની હવે એવી રીતે પહેલી પર્યાયમાં લોકાલોક, બીજી પર્યાયમાં લોકાલોક, આ બધું એવા કેટલા કે અનંત સિદ્ધ ભગવાન, અનંત સિદ્ધ ભગવાન અને એક એક સિદ્ધ ભગવાનના કેવળ જ્ઞાનની એક એક સમયની પર્યાયમાં લોકાલોક જણાય એવા એક સિદ્ધ ભગવાન નહીં, એવા અનંત સિદ્ધ ભગવાન, અને એવા અનંત સિદ્ધ ભગવાનમાં અનંતે અનંત સિદ્ધ ભગવાન પાછા કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય, અને અનંત સિદ્ધ ભગવાનના કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાતા અનંત 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 જ્ઞેયો એ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય, અને તેમ છતાંય તે એ પર્યાય ઉપરનું જોર નથી, કારણ કે એ જાણ્યું છે આ પર્યાય જે છે એ વહેતો પરિણામ છે અને હું અપરિણામી ચૈતન્ય માત્ર છું। આ જોર અપરિણામીનો બદલે છે। હે ત્રણ લોકના નાથ ભગવાન, તમે તમારી જગ્યાએ છો, એક જગ્યાએ રસ્તા ઉપર તમે ઉભા હો, એમ છે।
એક જગ્યાએ રસ્તા ઉપર તમે ઉભા હો, આમ ઉભા રહેવું અઘરું છે, શાંતિથી તમે એક મિનિટે ઉભા નહીં રહી શકો। જીવતો માણસ એક જગ્યાએ ઉભો રાખવું એટલે બહુ અઘરું કામ છે। મર્યા પછી ચાર રસ્તે પૂતળું બનાવી ભલે ઉભા રાખી દઈએ એમને, પણ જીવતા એક જગ્યાએ ઉભું રહેવું બહુ અઘરું। હવે કદાચ તમને એવી રીતે ઉભા રાખ્યા, હવે તમે ઉભા રહી ગયા, રસ્તા ઉપર ઉભા છો, ઉભા છો। એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ, આ બાજુથી આવીને આ બાજુ ગઈ, એ આવીને જ્યારે ગઈ ત્યાં બીજી વ્યક્તિ આવી અને એ પસાર થઈને ગઈ, તરત ત્રીજી વ્યક્તિ આવી અને પસાર થઈને ગઈ, આવી રીતે એક એક વ્યક્તિ આવીને પસાર થતી જાય છે। પણ એ આવે છે ને ત્યાંથી પસાર થઈ જાય છે, તમે કેટલા હલ્યા કે કઈ નહીં, તમે ત્યાં ત્યાં ઉભા છો, તમે નથી હલ્યા। એ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, તમે પોતાના સ્થાને સ્થિર છો, એક ડગલું આગળ માંડ્યું નથી। તો આ તમે એટલે કોણ? આ ચૈતન્ય સ્વભાવી, જે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જાણનાર, અને ક્રોધ નો ભાવ આવ્યો ને ગયો, એની પાછળ બીજો માન નો ભાવ આવ્યો ને ગયો, માયાનો ભાવ આવ્યો ને ગયો, આવા વિકલ્પો નિરંતર ચાલુ ચાલુ છે, અનાદિ કાળથી અનંત વિકલ્પો આવા ચાલુ ને ચાલુ છે। પણ ચૈતન્યપણું પોતાના ચૈતન્યપણામાં ધ્રુવ ટકેલું છે, અને એ ચૈતન્યપણું એ હું છું, અને વહેતો પ્રવાહ એ હું નથી। એ વહેતા પ્રવાહમાં આવે કેવળ જ્ઞાનનો પણ વહેતો પ્રવાહ આવી ગયો, કારણ કે એ પણ પર્યાય છે। આવી પર્યાયની અનિત્યતાની અસારતાનો બોધ થાય ત્યારે ધર્મ પ્રગટે છે। આ છે એટલે હવે જે અહીંયા ગ્રહ છે એ બતાવ્યું છે, સર્વ ભાવથી અસંગપણું થવું એ સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે। આનો ભાવ આ સર્વ ભાવથી અસંગપણું થવું, ના વસ્તુને છોડીને અસંગ થવું એમ નહીં પ્રભુ। એટલા માટે ભગવાન વસ્તુ પ્રત્યેના જે ભાવ, એ ભાવથી અસંગ પણ છે। આવું છે, ઘર છોડી નીકળી ગયા પણ ત્યાં પણ ભાવોથી અસંગ પણ ન થાય તો શું થાય? અંદરથી સંયોગ છૂટવા એ એની વાત નથી, અહીંયા સંયોગ પ્રત્યે રહેલો સંયોગી ભાવ જો રહેનો છે। મુંબઈમાં એક મિત્ર છે અમારા, એમને મકાન બનાવવાનો બહુ શોખ, બહુ મકાન બનાવવાનો, અને મિત્રોના મકાન બનાવવા કોઈનું મકાન બનતું હોય ત્યાં પહોંચી જાય, ડિઝાઇન બનાવે, બધાને શિખામણ આપે, આવું બનાવ, આવું બનાવ, આવું બનાવ, તડકો ગમે એટલો હોય તો એ છત્રી લઈને તડકામાં ઉભા હોય, અંધેરીની અંદર લોખંડ વાળા રહી, એવી રીતે ગમે ત્યાં પહોંચી જાય કે બસ પોતે તડકો હોય કે ગમે તે હોય ત્યાં જવાનું। એક દિવસ સમાચાર મળ્યા કે એમને હવે બસ ત્યાગ કરી દીધો, નીકળી ગયા, ખબર પડી કે એ બિહાર જતા રહ્યા, આવે આ બધાથી હવે બસ નીકળી ગયા, બિહાર જતા રહ્યા। બિહાર ગયા સમય શિખર ની જાત્રા એ તો થોડા મિત્રો સાથે હતા, મિત્રોએ કહ્યું કે પેલા જે મુંબઈ વાળા છે એમને અહીંયા જ છે જવું છે, અમે ત્યાં ગયા, કીધું ચલો અહીંયા આવ્યા છીએ તો મળતા જઈએ। ત્યાં જઈને જોયું, બપોરના પહોંચતા પહોંચતા 12:30 એક થઈ ગયો હતો, ત્યાં જઈને જોયું તો છત્રી લઈને ઉભા હતા, આશ્રમ બનાવતા હતા, એ જ કોર્ટના કેસ, આશ્રમની જમીન માટે વિવાદ હતો કે બસ મુદતમાં હમણાં જવાનું છે, એનું એ છે। એટલે ઘરમાં ફર્નિચરમાં અને આઈના રૂમમાં અને બાથરૂમમાં એમાં ત્યાં, હવે આશ્રમની અંદર ને ધર્મશાળાની અંદર ને હવે ત્યાંના મંદિરની અંદર ને, માણસ એનો એ જ છે, કારણ કે પોતે એનો એ છે, પોતે એનો એ છે। એટલા માટે
નીચે કીધું છે કે સાધકની સાધના એ નથી કે એ એની ક્રિયા બદલાવે, સાધકની સાધના એ છે કે જે ક્રિયા થાય ત્યારે પોતાની જાગૃતિ કેટલી વર્તે છે। એટલે લોકો એમ કહે કે જો વેલા ઉઠી જાવ તો તમે ધર્મી, વેલા ઉઠી જાય ધર્મી, હવે પાંચ કોઈ વ્યક્તિ સાત વાગે ઉઠે છે, એને નિયમ લીધો કે હવેથી હું પાંચ વાગે ઉઠીશ, પાંચ વાગે ઉઠીને ધર્મી થોડો થયો, કારણ કે પાંચ વાગે ઉઠશે તો કરશે શું, એ જ કામ કરશે જે સાત વાગે ઉઠીને કરતો હતો। વાત એ છે કારણ કે વ્યક્તિ તો એનો એ જ છે, પછી ભલે ગમે ત્યારે ઉઠે, વ્યક્તિ જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી ગમે ત્યારે ઉઠે કોઈ ફરક પડતો નથી, કે આટલું વહેલો ઉઠે તો એ કોઈ ધર્મ નહીં કે નહીં, વહેલા ઉઠે એને ધર્મ નહીં, એ દેહની ક્રિયા થઈ એ ધર્મ ન થયો, ધર્મ ન થયો। વહેલા ઉઠવાથી ધર્મ થતો હોય તો પેલા કુકડાને વધારે થાય, કુકડે કૂક કરીને બધાને ઉઠાડે છે સવાર સવારમાં, એને પેલો ધર્મ થવો જોઈએ, એ ધર્મ નથી, દેહની ક્રિયા નહીં। તમે કોણ છો, તમે શું કરો છો એ ક્યારેય ન દેખો, તમે પ્રવચન સાંભળો છો એના ઉપર જોર નહીં આપતા, તમે દુકાન પર બેઠા છો નહીં આપતા એના પર જોર, તમે રસોડામાં છો નહીં, રોટલી બનાવો છો નહીં, તમને એટલી જાગૃતિ, તમે કોણ છો બસ આટલી જાગૃતિ રહી, તમે શું કરી રહ્યા છો એ નહીં, તમે કોણ છો, તમારો રોલ એ કાર્યમાં શું છે બસ આટલી જાગૃતિ રહી। ત્યાં ખબર છે કે રસોડામાં ત્રણ છે, એક દેરાણી છે, પોતે જેઠાણી છે અને એક કામવાળી છે, ત્રણ જણા રસોડામાં છે। કામવાળી એ વાસણ સાફ કરવાના છે, ધોવાના છે, એનું કામ છે રસોડાની અંદર, એ કામવાળી છે એ વાસણ ધોવાનું કામ કરશે, ને દેરાણી છે એ શાક બનાવવાની છે, અને જેઠાણી હું કે મારે રોટલી બનાવવાની છે। તો રસોડામાં પ્રવેશ કર્યો ત્યારે શું કે મારું કામ આમાં શું છે, કે મારું કામ જે છે એ વાસણ ધોવાનું નથી, મારું કામ શાક બનાવવાનું નથી, મારું કામ રોટલી બનાવવાનું છે એમ માની અંદર પ્રવેશ કર્યો। અહીંયા કહે છે કે જાગૃતિ એ વર્તે જેવી રીતે વાસણ ધોવાનું કામ મારું નહીં, જેવી રીતે શાક બનાવવાનું કામ મારું નહીં, એવી રીતે આ રોટલી બનાવવાનું કામ પણ મારું નહીં, એ પણ કર્મના ઉદયથી થતું કામ, અને મારું કાર્ય માત્ર જાણના આ ફેર, એ સમયે નિરાળો રોળ આખું ચૈતન્ય પ્રભુ, એક એક આખું સ્વરૂપ જે છે ને એને અંતર એક સળમ 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 એક એક દોરાની જાગૃતિ પર, એક દોરાની આમ પાટલી ઉપર વેલણ આમ ફરતું હોય ને પ્રભુ, હે ત્રણ લોકના નાથ આ વાત સમજો, એક એક ક્રિયાના કાળે આમ પાટલી ઉપર આમ વેલણ ફરતું હોય, આમ આમ ક્રિયા થતી હોય, આ ક્રિયાના કાળે કે પોતે જે ચૈતન્યની જે નિત્યતા ને એની જે ધ્રુવતા એ એક કોન્સ્ટન્ટ એક એકની એક રહે છે બસ, એ ચૈતન્ય તે હું છું। આ દેહની ક્રિયાના પરિવર્તનના કાળે તમે અહીંયા બેઠા છો, કોઈ પણ ક્રિયા થતી હોય એ ખાલી તમારો હાથ પણ હલ્યો પગ પણ હલ્યો, પણ એ જે સ્વભાવ છે એ સ્વભાવમાં હલવું થતું નથી, એમ લીંબુ ભલે હલી ગયું આમથી આમ લીંબુ હલતું હોય પણ એ ખાટામાંથી મીઠું થોડું થયું, એ ખાટામાંથી કડવું થોડું થયું, લીંબુ તો ખાટાનું ખાટું રહ્યું, લીંબુ હલે પણ એનો સ્વભાવ ન હલે, એનો સ્વભાવ એ છે। એમ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા જાણના આ જાગૃતિ ડગલે ડગલે જ્ઞાનીઓને વર્તે છે અને અજ્ઞાની આનો અભ્યાસ કરે છે, અજ્ઞાનીને આનો અભ્યાસ હોય છે, આવો અભ્યાસ હોય છે। જાગૃતિ એક સમય માટે પણ, એક સમય માટે પણ બેહોશી નહીં, એ જાણનાર જાગનાર જાણનાર જે ચૈતન્ય તત્વ આ જોઈએ, ટકેલું છે ધ્રુવ છે। મેં સાંભળ્યું છે કે એક વ્યક્તિને પ્રશ્ન થયો જીવન અને મૃત્યુના સંબંધમાં, કોઈ ફકીરની પાસે જઈને પૂછ્યું કે મારે પ્રવચન સાંભળવું છે, મને જીવન અને મૃત્યુના સંબંધમાં કંઈક કહો,
एक फकीरे जवाब आप्यो के जीवन ना संबंध में तो हूँ कहीश, पण मरण ना संबंध में मने कई खबर ज नथी, कारण के मारु मरण थयु नथी, मने कई खबर ज नथी, एना विशे मारी कई जानकारी छे ज नहीं के मरण शू छे के मारु मरण थयु नथी। मरण कोने कहेवाय ए तो तमे अज्ञानीओ ने जे पूछो जे पड़े पड़े मरी गया छे, मारी पासे तो अहीं जीवन ज जीवन छे, कारण के चैतन्य ऊपर दृष्टि गई जाय, जाणनार तत्वो ऊपर दृष्टि गई जाय, एनी नित्यता एनी एनी जे ध्रुवता, ए ध्रुवता निरंतर भगवान एवी ने एवी ટકેલી છે કે બહારની ક્રિયાથી કઈ ન થાય ને। હાથમાં તમે પાણીનો ગ્લાસ પીધો તરતે હતા, આ પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને તમે અહીંયા એ જે પાણી પીવ છો, પાણી પીવ છો, આ રૂમ છે, આ વચ્ચે દિવાલ, પછી બીજો રૂમ બાજુમાં, તમે એક રૂમમાંથી પાણીનો ગ્લાસ જે છે આ ગ્લાસને અહીંયા પીતા 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 તમે બીજા રૂમમાં ગયા, એ ગ્લાસમાંથી પાણી પીતા તમે બીજા રૂમમાં ગયા, આ એકવાર તમે અનુભવ કરો કે એક રૂમમાંથી એમ પાણી પીતા પીતા નેચરલ તમે બીજા રૂમમાં ગયા, ત્યારે તમને એવું કેટલી વાર લાગ્યું કે હું મરી ગયો, કઈ તમને ખબર નથી રહેતી કે રૂમ ક્યારે આ જતો રહ્યો, બીજો ચાલુ થઈ ગયો, તમારું ધ્યાન એ પાણી પીવામાં છે। એક ચૈતન્યના રસના અંદર એટલો મસ્ત રસનું પાન કરનાર એવો આત્મા આ દેહમાંથી બીજા દેહમાં જ્યારે પ્રવેશ કરે, એને નથી કર્યો પ્રવેશ, એની એ રસની ધારા, આનંદનું રસનું પાન એ કોન્સ્ટન્ટ એવું ને એવું રહે છે, અને જ્ઞાનીઓને એમ એ નિરંતર આવું આવું વર્તે છે ભગવાન, એ જ ધારા વર્તી હોય। રૂમ બદલાય પણ અંદરનું નહીં, દુનિયા માટે બદલાઈ ગયું, દુનિયા માટે રૂમ બદલાણો છે કે જો આ ભાઈ હમણાં આ રૂમમાં બેઠા તો હવે જગ્યા થઈ ગઈ, હવે બીજા રૂમમાં જતા રહ્યા, હવે બીજા રૂમમાં જતા રહ્યા, આ બીજાના માટે દેખાય છે, પણ જે રસ લઈ રહ્યો છે એને તો ખબર નથી કે રૂમ ક્યારે આ ગયો અને બીજો રૂમ ક્યારે ચાલુ થઈ ગયો, એનું તો જોર જ પીવા ઉપરનું જોર છે, પીવા ઉપરનું જોર છે, પોતાના અંદરનું જોર એવું છે। ત્યાર સુધી જે ધર્મ થયો છે, ધર્મ જે છે એ પોતાના લક્ષ્ય નથી થયો, નિજ આત્માના લક્ષ્ય નથી થયો, ધર્મ કરવા યોગ્ય છે, ચૈતન્ય પરમાત્મા એ શ્રેષ્ઠ છે, આત્મ શ્રેષ્ઠ છે, આત્મ રામ શ્રેષ્ઠ છે, એ બોલીએ તો છીએ, અંદરથી પોતાના માટે કેટલું બોલ્યા, બધા બોલે છે રામ નામ સત્ય હે, પણ કોના માટે, બીજાના માટે, જે જતો રહ્યો એના માટે, જે જતો રહ્યો છે એના માટે રામ નામ સત્ય છે। તો તમારા માટે ક્યારે, કે જ્યારે તમે મરશો ત્યારે બીજો રામ નામ સત્ય બોલશે, રામ નામ સત્ય, રામ નામ સત્ય બોલીએ છીએ બસ, અને એની પાછળ એ ઊંડો ભાવ એ છે કે હું બીજાના માટે રામ નામ સત્ય એ બોલું, જેથી મારા પછી બીજા લોકોનું તોડ ભેગું થાય બોલવા, રામ નામ સત્ય, હું બીજાના માટે બોલું ને બીજો પછી મારા માટે બોલે, પણ હું પોતાના માટે તે અંતરથી ઉતરીને આ અનુભવો કે આજ આ તમે રામ સત્ય હે, એવો ભાવ કોઈ જ બિરલાઓને આવે છે, કોઈ જ બિરલાને આવે છે, પણ ભગવાન આ કાળમાં જ્યાં સાક્ષાત તીર્થંકર પ્રભુનો યોગ નથી એવા આ કાળમાં, આ વાત યાદ રાખવી કે કોટી કરોડો ભવ, એક ભવ નહીં, કરોડો ભવોમાં તપશ્ચર્યા કરી હોય, કરોડો ભવોની તપશ્ચર્યા છે, એ તપશ્ચર્યાથી જે ભાવ સાથે, આમ નામ નહીં, એ ભાવ સાથે તપશ્ચર્યા કરી હોય અને એ કરોડો ભવમાં ભાવ સાથે તપશ્ચર્યા દેહની, એ તપશ્ચર્યાના ફળમાં જેટલું પુણ્ય એ જીવને બંધાય એના કરતા વધારે પુણ્ય એક સમય ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનું ચિંતન કરે ત્યારે બંધાય છે, એનું કારણ છે, કારણ એ છે કે એ જે કરોડો ભવની તપશ્ચર્યા
એમાં પુણ્ય બંધાણ પણ એ તપશ્ચર્યા કરતા આનું કેમ વધારે? કારણ કે એમાં પુદગલ લક્ષી હતું અને એમાં અહીંયા આત્મ લક્ષી છે. અહીંયા દિશા સાચી છે, ત્યાં દિશા આવળી હતી, ત્યાં પુદગલ ની દિશા હતી. ભલે એક સમયનું પણ ચિંતન કર્યું, અનુભવ નહીં, અનુભવ જ્ઞાની ને. અહીંયા તો કે અજ્ઞાન દશામાં પણ જે ચિંતન ચાલે, અનુભવ થી તો એ પુણ્ય ક્યાં બંધાય? અનુભવ થતા તો બંધાયેલા પુણ્ય નિર્જરી જાય, મોક્ષ થાય. અહીંયા કે ખાલી ચિંતન એક સમયનું થાય તો એમાં કરોડો ભવોના જે પુણ્ય કરતા, એક સમયનું ભગવાન આત્માનું ચિંતન કે ભગવાન હું જાણનાર, જાણનાર ને જાણનાર. તમે તમારી જગ્યાએથી હટ્યા નથી, બસ તમે ત્યાં છો, આ ચૈતન્યની અંદર છો. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા આ જે છે સર્વ ભાવથી અસંગ થવાનો અર્થ એ છે, ભાવથી છૂટી છૂટા પડી જવું એમ નહીં, ભાવથી છૂટા પડી જવું એમ નહીં, પણ જે ભાવોથી છૂટો જ છે એવો ચૈતન્ય સ્વભાવ, એ જ હું એવી પ્રતીતિ થઈ કે સર્વ ભાવથી અસંગ થઈ જવું. અસંગ થવાનો અર્થ એમ નહીં કે કેવળ જ્ઞાન થાય ત્યારે અસંગ થશે, ભાવોથી અસંગ થઈ ગયો એટલે એટલા માટે તે દ્રષ્ટિ મુક્ત કયો છે, સમ્યક દ્રષ્ટિ, દ્રષ્ટિ મુક્ત થઈ ગયો. હવે દેહમાં છે પણ દેહમાં નથી, દેહમાં છે પણ દેહમાં નથી. ક્યાંક રસ્તા ઉપર હાડકું પડ્યું હોય ને હાડકાને હાથ લાગી જાય તો ઘરે જઈને નાઈ લેશે, પણ તમને કોઈ એમ કે હાડકા અહીંયા આય તો કેટલું અપમાન લાગે કે આ કેમ આવું કઈ બોલાવે છે હાડકું, એ હાડકા અહીંયા આય એમ કે તો કોઈ એ માઉસ અહીંયા આવ એમ કે તો એ લોહી અહીંયા આવ અને કોઈ એમ કે એ વિષ્ઠા અહીંયા આવ કેવું લાગે, પણ કોઈ એમ કે રમેશભાઈ અહીંયા આવ, હા આવો આવો આવો, આ રમેશભાઈ છે કોણ? હાડકું લોહી માસ એનો તો પિંડ છે રમેશભાઈ, પેલા એકમાં કેવો ઝટકો લાગતો હતો, આ તો બધું ફૂટમાં આવી ગયું, ઊંધિયું બની ગયું, પણ એ કે તો આનંદ આવે કે રમેશભાઈ ને આવકાર મળ્યો, જો દરવાજા ઉપર આવો આવો રમેશભાઈ. આ દેહ વિચાર 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 નિરંતર બ્રેક ન પડે, કોન્સ્ટન્ટ એક ધારા અવકાશ જ નથી આપતો કે કોઈ પરના વિકલ્પો અંદર પ્રવેશ કરે એવી એની ચિંતનની ધારા નિરંતર ચાલતી રહે છે. સર્વભાવથી જે છે ને અસંગ થાય, અસંગ થાય. તમારો દીકરો એવો જો પાક્યો કે જેનાથી તમને ખબર પડે કરજો બજારમાંથી લોકોના પૈસા લઈને ઉધાર લે છે, નામ કરે છે, તમને તકલીફ પહોંચાડે, તમે તત છાપામાં આપી દો છો કે નહીં? આ દીકરા સાથે હવે મારો કોઈ સંબંધ નહીં, કોઈ રાખશે તો જવાબ કયો પોતાની રહેશે, ઘોષણા કરી દીધી, હવે બસ મારે કઈ લાગે વળગે, તમે ખાલી એક જ જાણી દો આનાથી મારે દુઃખ છે, આનાથી મારે દુઃખ છે.
તમે જના તો તમારામાંથી જન્મ્યો તો ભલે તમારામાંથી જન્મ્યો પણ તમને ખબર પડી કે આ દુઃખદાયક છે, તમે તરત જ ઘોષણા કરી દીધી કે હવે આ મારો નહીં. આ રાગ નો ભાવ આત્મામાંથી જન્મે છે પણ દુઃખ આપનારો છે, તેથી જ્ઞાની કહે છે આ અમારું સ્વરૂપ નહીં, આની સાથે અમારો કોઈ સંબંધ નહીં, અમે શાસ્ત્રોમાં લખીને ઘોષણા કરી દઈએ છે આ હવે અમારો નહીં, અમારો એની સાથે કોઈ સંબંધ. આ ભાવોથી અસંગ પણ, ભાવોથી અસંગ પણ, હવે અમારો આ ભાવ સાથે કોઈ સંબંધ નહીં. આ ભાવ અમારા માટે આજ સુમેરુ પર્વતના પરમાણુની પાછળ છે, બેસી ગયો છે, અમને દેખાતો નથી. આ ભાવ સુમેરુ પર્વત ની પાછળ છુપાઈ બેસી ગયો, ક્રોધમાન માયાલોક નો ભાવ હવે અમને દેખાતો નથી. એક જ વસ્તુ દેખાય છે, ચૈતન્ય તત્વ, બીજું હવે કઈ દેખાતું નથી. એક જ વસ્તુ દેખાય છે, એક જ વસ્તુ દેખાય છે, એમ નથી દેખાતું બીજું કઈ. એમ માને ખબર પડે કે છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે અને ઘરે ફોન આવ્યો અને દવાખાનાનું નામ લીધું કે આ દવાખાનામાં છે. માં ઘરેથી નીકળે છે તો સોનીની દુકાન પણ છે, જેમાં સેવા સરસ દાગીના ત્યાં ગોઠવ્યા છે, લટકાવેલા છે. કપડાની દુકાન છે, એવી સરસ સરસ સાડીઓ છે, રસ્તા પરથી નીકળે છે, બધું આંખેથી દેખાય છે. પણ એ દેખાતું હોવા છતાં પણ એના અંદર જે છે એને આ બધું નથી દેખાતું. દીકરો દેખાય છે, રાગ ચૈતન્ય તત્વ ની રુચિ, ચૈતન્ય સ્વભાવે ભગવાન આત્મા નો રસ એવો, કે ક્રોધ નો ભાવ આમ આવ્યો, માન નો ભાવ આવ્યો, જેમ નવી નવી દુકાનો પાસેથી નીકળે છે, આમ ક્રોધ માન માયા લોક જ્ઞાની કે અમને ખબર નથી કોણ માયા, કયા ભાવ આવ્યા, કયા ભાવ ગયા, અમને તો ચૈતન્ય સિવાય હવે બીજું કઈ દેખાતું નથી. આ એક જ ચૈતન્ય સિવાય બીજું કઈ દેખાતું નથી. આ દેહમાં રક્ત વહન જે થઈ રહ્યું છે એ પણ ચૈતન્ય માટે થઈ રહ્યું છે, જ્ઞાનીઓનું જીવન છે. આ દેહમાં હવે આ રક્ત વહન થઈ રહ્યું છે એ પણ ચૈતન્ય માટે. આ દેહમાં શ્વાસ અંદર જાય છે અને બહાર આવે છે એ પણ ચૈતન્ય માટે. આ શરીર થી હવે પરસેવો પણ જે છૂટે છે એ ચૈતન્ય માટે. આંખ માંથી હવે જે આંસુ પણ વહે છે એ ચૈતન્ય માટે. જીવવું છે એ પણ ચૈતન્ય માટે, ને મરવું છે તો પણ ચૈતન્ય માટે. આજે ચૈતન્ય, કાલે ચૈતન્ય, અનંત કાળ માટે ચૈતન્ય, 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 ચૈતન્ય. અંતર માં ઝાંકીને આનો અભ્યાસ કરજો, બસ આ છે એની અનુભૂતિ અત્યારે સાક્ષાત તમને થશે. ખાલી સાંભળવાથી નહીં, સાંભળતી વખતે અંતરમાં એની સત્તા, સત્તાનો અહેસાસ. આ ચૈતન્ય ભગવાન કોઈ પણ ક્રિયા ચાલતી હોય, જો ક્રિયા પરનું નહીં, તમારો હાથ આમ ચાલતો હોય, હાથ આમ થતો હોય, બસ કોઈ પણ ક્રિયા શરીરની ચાલતી હોય, એ ક્રિયાના ઉપર તમારું જોર એટલું ન હોય એમ. તમારો વેપાર ધંધો છોડીને કોઈ મરી જાય ને સ્મશાને જવું પડે તો દુઃખ થાય છે, ભલે એ મરવાના મરી ગયા એનું દુઃખ ઓછું હોય છે, આજે આ બે કલાક દુકાન બંધ રહી એનું વધારે હોય છે. મુંબઈ જેવા શહેરમાં તો અત્યારે બધા કે ગઈકાલે તે એક ભાઈ નું મરણ થયું,
બધા લોકો કીધું બે દિવસ ઉતાવળ કરી અમે, રવિવારે ગયા હોત તો દુકાન તો બંધ એ ભેગું થઈ જાય, રજાના દિવસે શુક્રવારે ગયા બે દિવસ રોકાઈ ગયા હોત તો, અને પછી ખરા ટાઈમે બપોરના બે વાગે જવું પડ્યું, બે વાગે ગરાગી નો ટાઈમ એટલો બધા જાય છે પણ કેવું લાગે છે, રૂચતું નથી, એ નથી ગમતું, ક્યાં એને ખંડામાં લાગે ક્યાં અહીંયા આવવું પડે છે, આ દેહ રૂપી દેવળમાં આવે એમ લાગે કે અમે ત્રણ લોકના નાથ પ્રભુ આ દેહના કોથળામાં ક્યાં પુરાયેલા રહ્યા છીએ, હવે અમે આ દેહના કોથળામાં ક્યાં પુરાયા છીએ, અમે તો અનંત સિદ્ધોની સાથે થોડા ટાઈમમાં હવે બેસવાના છીએ, આ દેહના કોથળામાં હવે અમે ક્યાં, અનંત 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 ની યાત્રા એવી છે કે પ્રભુ આ તો કોઈ આંગળીના વેઢા છે ને ભગવાન, આ આંગળીના વેઢા છે ને એ પણ બહુ વધારે છે, આંગળીના વેઢા પણ વધારે છે આ કાળમાં આવા જ્ઞાનીઓના યોગ થવા, સત્પુરુષના યોગ થવા, કૃપાળુ દેવે એટલે કેટલા ગુણગાન એટલી મહિમા ગાય છે, આ સત્સંગનું મહત્વ, સત્સંગ વગર એ રાગથી અસંગ થશે કેવી રીતે ખબર પણ નથી, આ રાગનો જે ભાવ એ મીઠો ભાવ લાગે છે, ત્યાં સર્વ ભાવ લખ્યું છે, આ સર્વ ઉપર કોઈની નજર નથી જતી, ખાલી સર્વ ભાવ, ભાવ ઉપર ભાવથી અસંગ થાવ, ભાવથી અસંગ થાવ, સર્વ કેતા બધા ભાવ આવ્યા, જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાઈ, તીર્થંકર પ્રકૃતિને યોગ્ય જે પુણ્ય બંધાઈ, એ પુણ્ય પણ જે રાગથી બંધાઈ, એ રાગનો ભાવ પણ આ સર્વ ભાવમાં ગર્ભિત છે, એનાથી પણ જ્ઞાની ઉદાસીન છે, જેનાથી તીર્થંકર નું પદ મળે એ તીર્થંકર પદ પણ જે રાગ ભાવથી કર્મ બંધાઈને એ ઉદયમાં આવે તીર્થંકર થાય, એ રાગનો ભાવ પણ હું નથી, કારણ કે એ રાગના ભાવનો જન્મ છે, એ રાગના ભાવનું મરણ છે, અને ચૈતન્ય જન્મ મરણ રહિત એવો હું છું, બસ આ ભેદ વર્તે છે ત્યાં, આ ભેદ વર્તે છે, અસંગ સર્વ ભાવથી, સર્વ ભાવથી આમ બેસી નથી જવાનું કોલોઠી વાળી નામ કે ચલો હવે હું સર્વ ભાવથી અસંગ થાઉં છું, નહીં થવાય, જેમ જેમ અનિત્યતા અસાર લાગશે, આ આ તો અસંગ થવાની પાછળનો મૂળ જે છે એને જોવાનું હતું, ચાઇનામાં માઓ થયા, એ માઓ ની માં બીમાર પડી થોડા દિવસ માટે, તો માએ માઓ ને કીધું બેટા તું એટલું કામ કરજે, હું પથારીમાં ઉભી ઉભી તો થઈ શકતી નથી, પણ મેં આજે આપણા બગીચામાં જે તને દેખાય છે છોડ અને એમાં જે ફૂલ, મેં એને મારા જાનથી પણ વધારે પ્રેમ કર્યો છે, હું તો ઊભી થઈ શકતી નથી, તું એની સાર સંભાળ લેજે, પાણી પાવજે તું એને, માઓએ કહ્યું કે ઠીક છે પાણી પાવીશ, 15 દિવસ સુધી માં બીમાર રહીને માઓએ પાણી પાયું, રોજ પાય, ત્રણ ત્રણ ટાઈમ પાણી પાય, અને પછી તો એવું થયું કે માની બીમારી મટીને માએ બગીચામાં જઈને જોયું તો એકય છોડના ઠેકાણે નતા, બધા પડી ગયા, કોઈ પડી ગયા હતા, કોઈ વેર વિખેર, કાંઈ દેખાઈ નહીં ત્યાં, માં કે છે શું કર્યું આ, માઓ કે માં તે પાણી પાવાનું કહ્યું, મેં પાણી પાયું, પાણી ક્યાં પાડ્યું, ફૂલ ઉપર પાણી રેડ્યું,
પાંદડા ઉપર પાણી એટલું રેડ્યું એટલું રેડ્યું એટલું રેડ્યું કે પાંદડા તૂટી ગયા, ફૂલ તૂટી ગયા, બધું. એની માએ કીધું, બેટા એના મૂળમાં પાણી નાખવાનું હતું, એની ડાળીઓમાં એના ફૂલ ઉપર નહીં. જયારે અસંગ થવાની વાત આવે છે ત્યારે આપણે આમ બેસવાને અસંગ માનીએ છીએ. આ ઉપર પાણી નાખ્યું, મૂળમાં પાણી નાખવાનો અર્થ એ કે ચૈતન્ય તત્વને તમે એટલું સ્પષ્ટ સમજેલા છો કે એમાં એવી એકાગ્રતા થઈ કે હાથ પગ એ ઓટોમેટિક તમારા એવા સહેજે થઈ ગયા. એ તમારે ખૂણામાં બેસવું ન પડ્યું, ક્યાંય ક્યાંય ખૂણામાં નથી બેસવું પડતું. ખૂણામાં બેસી સાધના નહીં, સાધના જ્યાં જાય ત્યાં, બધે જ્યાં જ્યાં જાય ત્યાં સાધક ને બસ ત્યાં છે. સહજ જોઈએ, સહજ અંતર્મુખ થાય ત્યાં અસંગ થયો. હજી રસ બાર નો હોય ભાવોથી અસંગ નહીં થાય. રસ બાર નો ત્રણ મિત્રો એવી રીતે બેઠા છે ધ્યાન કરવા માટે, મૌન, બોલવાનું નહીં, બિલકુલ સાયલેન્ટ. ત્રણે ત્રણ લાઈનમાં બેસી ગયા. પેલા મિત્રને યાદ આવ્યું કે લાઈટ તો હું ઘરે આમ નામ ચાલુ મૂકીને આવતો છું, તો એના મોઢામાંથી અવાજ નીકળ્યો કે એલા હું લાઈટ તો ઘરે ચાલુ મૂકીને આવી ગયો. તો બીજો મિત્ર બોલ્યો, એ મૂરખ, આપણે મૌન લઈને બેઠા છીએ, આપણે મૌન લઈને બેઠા છીએ. ત્રીજો કે એને ભલે મૌન તોડ્યું પણ તે કેમ તોડી નાખ્યું? બસ આવું થાય. સર્વ ભાવથી ઉદાસીન જ્યારે થયો, કઈ હવે લાગે વળગે નહીં, ત્યારે હવે અંતર્મુખ થાય, ત્યારે સહેજે મૌન સમાધિ પ્રગટ થાય. એ નેચરલ ગ્રાફ. પ્રભુ, એક જગત જે છે ને, એક જગત આ છે, એક જગત આ છે, અંદર આખું આ કયા જગતમાં એક આખું અનેરું એક બીજું જગત છે. એક જગત તો આ જેને આંખ વડે દેખ્યું છે, એક જગત એ બીજું એવું જગત છે કે જ્યાં ચૈતન્યની ધારા, ચૈતન્યનો રસ, બસ ચૈતન્યનો સાગર ઉછળે છે. એક જગત છે. એ જે બીજું જગત છે એ અંતરમાં ચૈતન્ય પરમાત્માનું આખું, તમને એમ લાગે કે આ કયા જગતમાં પ્રવેશ કર્યો. આખું જગત તમારું ભૂલાઈ ગયું, જૂનું જગત તમારી દ્રષ્ટિમાં નથી. તમે એક નવા તાજા બની બહાર આવ્યા છો, એની સ્પર્શનાનું ફળ આ છે. જેને મળ્યું છે એને અંતરમાં જઈને અંતરની શોધથી પ્રાપ્ત થયું છે. બહારના વિષયના ભોગોની અસારતા જેવી સમજાણી, જેવી અસારતા સમજાણી કે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ બધું પર 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 ને પર માટે, પરમાં તન્મય થઈને ને પરને પ્રધાનતા આપીને, જાતે દુખી થઈને પણ બીજાને બતાવ્યું કે હું સુખી કેટલો છું. બધી ગધા મજૂરી કરી છે, કેટલી કેટલી વેપાર ધંધામાં સવારથી રાત સુધી ભૂખ્યા તરસ્યા રહીને વેપાર કર્યો, કમાણી કરી, આને બતાવું કે મારી પાસે કેટલું, આને બતાવું મારી પાસે કેટલું, અંદરમાં કેટલો દુખી થયો એટલું જ બતાવવા માટે કે હું કેટલો સુખી છું, હું કેટલો સુખી છું. અંદર તડપવા તૈયાર થયો. થોડા દિવસ પહેલા જ મુંબઈમાં એક ભાઈએ કહ્યું કે ચાલો તમારે ક્યાં જવું છે, અહીંની પ્રવચન પૂરું થયું, હું તમને એક જગ્યાએ છોડી દઉં જ્યારે મારે જવું છે. ના પાડી કે ના રહેવા દો,
તો પણ કે ના કે એક સેવાનો અવસર તો આપો, મને આટલી તો સેવાનો મોકો મળે. ઠીક છે, એમની સાથે ગાડીમાં બેઠો, ગાડીમાં બેઠ પછી હજી 5 મિનિટ ગાડી આગળ ગઈ હશે, ત્યાં તો ઓનો સમય એટલો પરસેવે રેમ છે. હું અને એ બંને એવા પરસેવે રેમ જેમ થઈ ગયા. એમને કીધું કે એનો કાચ ખોલી નાખો, તો કાચ ખોલે નહીં. એ કહું કાચ ખોલ, તો કે ના કાચ ખોલવો નથી. અને એટલો પરસેવો, મેં કેમ કાચ ખોલતા નથી, તો કે બધાને એમ લાગે એર કન્ડિશન ગાડીમાં જાય છે, ખુલેલો હોય તો ખબર ન હોય. હવે અંદર મરવા તૈયાર થાય આમ ગભરામણ થાય, પણ બીજાને ખબર પડી જોઈએ ગાડીમાં એર કન્ડિશન ચાલતું છે. ઓલો કીધું નહીં તો બાર ઉભો દઉં છું. આ હાલત દરેક અજ્ઞાનીની છે, દરેક અજ્ઞાનીની, કે બીજાને હું બતાવું કે હું કેટલો અંદરમાં, મારામાં કેટલો આનંદમાં, પણ અંદરમાં જે પીડા છે રાગની ને વિકલ્પની, અનંત કેવળી જાણે છે. એટલે હવે તો એક ધ્યેય બદલાય, એક જ ધ્યેય આ નથી કે બસ સુખી છું એ કોઈને દેખાડવાની અમારે જરૂર નથી. બસ અનંત સિદ્ધો પોતાની કેવળ જ્ઞાનની પર્યાયમાં જાણે છે કે આ નિરાકુણતા જે પ્રગટ થઈ છે અને એ સુખ પ્રગટ થયું છે, સિદ્ધો એ જાણ્યું એટલું ઘણું છે. બસ આ જોર એટલું પોતાના ઉપર, એને કહેવાય આખા જગત થી ન્યારો, અસંગ થઈ ગયો, અસંગ થઈ ગયો. એ તો આ એક એક વસ્તુએ વસ્તુએ, નહીં તો તમને એમ બેચેની રે, નવા કપડા પહેર્યા, નવી ગાડી લીધી, નવું કઈ, કે આ ક્યારે આ વસ્તુ બીજો માં આને જોવે, બીજો આને જોવે, એ ક્યારે જોવે. છુપા છુપા જે નાના નાના સૂક્ષ્મ જે ભાવો છે, જ્યાં સુધી અનિત્ય જે છે એ અસાર છે એ ખ્યાલમાં ન આવે, અને જ્યાં સુધી એનો અહેસાસ ન થાય કે વસ્તુઓની પાછળ ભાગતા ભાગતા કઈ નથી મળતું, ભાગતા ભાગતા કઈ નથી મળતું, મળે છે તો એટલું જ કે ખાલી બોધ મળે છે, એ બોધ મળે છે, શીખ મળે છે, એવું જ્ઞાન મળે છે, એ વસ્તુની પાછળ ભાગતા કઈ નથી મળતું. જેને વસ્તુ મળી છે એને કઈ મળ્યું નથી, અને જેને નથી મળી એને કઈ મળ્યું નથી, બધા તડપે છે. મેં સાંભળ્યું છે મનોવૈજ્ઞાનિકો નું એક ટીમ, એક ગ્રુપ પાગલખાનાની મુલાકાતે ગયું. મનોવૈજ્ઞાનિકો અભ્યાસ કરવા માંગતા હતા કે આ જે પાગલખાનામાં પાગલ છે કોના કારણે પાગલ થયા. પાગલખાનામાં ત્યાં ગયા ને પેલી કોઠરીમાં જઈને એક વ્યક્તિને દેખ્યું જેના ચહેરા ઉપર ઘણી બધી માખીઓ બેઠેલી હતી. ચહેરો ઉદાસ હતો, આંખમાંથી આંસુય ટપકતા હતા, એના હોઠ પણ ફડફડતા હતા. એને કઈ કેવું હતું પણ કોઈ બાજુમાં સાંભળનારું નતું. જેવા મનોવૈજ્ઞાનિક ત્યાં ગયા ને એમને કીધું કે ભાઈ બતાવો કે તારા જીવનની શું દાસ્તાન છે, તું અહીંયા કેમ આવી ગયો. એ વ્યક્તિએ વાત કરી કે આજથી 30 વર્ષ પહેલાની વાત છે, હું એક યુવતીને પ્રેમ કરતો હતો અને કોઈ કારણોસર એ યુવતી સાથે મારા લગ્ન ન થઈ શક્યા, અને લગ્ન ન થયા તો એના એના વિચારોમાં એવું થઈ ગયું કે હું પાગલ થઈ ગયો, 30 વર્ષથી હું આ પાગલખાનામાં છું, એ યુવતી સાથે મારા લગ્ન ન થયા, એ યુવતી સાથે મારા લગ્ન ન થયા, હું પાગલ થઈ ગયો. આગળ ગયા ને ત્યાં બીજા કોઠરીમાં આગળ બીજા પાગલને પૂછ્યું કે તારી શું દાસ્તાન છે, કે મારી પાસે વધારે કેવા જેવું કઈ નથી, પણ હમણાં તમે પહેલી કોઠરીમાં જઈને આવ્યા, તે છોકરીની સાથે લગ્ન કરવા માંગતો હતો ને થયા નહીં, એ છોકરી સાથે મારા લગ્ન થયા એટલે હું પાગલ થઈ ગયો 30 વર્ષ. એવી ભટકાઈ ગઈ, જેને નથી મળ્યું ને એ દુખી છે, જેને મળી ગયું છે ને એ દુખી છે. કારણ કે વસ્તુને મેળવીને સુખ મળી જ ન શકે, ને આનો એક અંદરથી બોધ પ્રગટી જાય, બસ આ ધર્મ અંદરમાં પ્રગટી ગયો.
એ નિરાળો થઈ ગયો, હવે ન્યારો થઈ ગયો, એ જગતમાં રહીને એ હવે બીજા જગતમાં જતો રહ્યો. આ જગતમાં દેખાતો હોવા છતાં પણ એ એવા અધ્યાત્મ જગતમાં અંદરમાં જતો રહ્યો કે જ્યાં બહારનું જગત ભગવાન ક્યાંય નથી, ત્યાં ક્યાંય નથી, એવું સ્વરૂપ છે. એવી અસારતા અસારતા આવી અસારતા હજી સિકંદર ની એક ફકીર સાથે મુલાકાત થઈ હતી ત્યારે સિકંદર ને પણ આવું જ થયું. એ ફકીર ની પાસે ખાલી લોટો હતો, પાણી ભરેલો લોટો, અને સિકંદરે એને કીધું કે તું આમના કેમ ઉભો છો, તને કઈ ખબર નથી પડતી તારી સામે કોણ છે? તો કે કોણ છે? કે સમ્રાટ છું, આ જગને જીતનારો સમ્રાટ એવો સિકંદર, તને ખબર નથી? ફકીરે એક ટૂંકી નાની એવી વાત કીધી. ફકીર કહે કે સમ્રાટ સિકંદર, અચ્છા બહુ મોટું રાજ્ય? તો કે હા. કે સિકંદર એક વાત બતાવ, કે તું રણ પ્રદેશમાં આવો અને તને બહુ તરસ લાગી હોય, બહુ તરસ લાગી, એવી તરસ લાગી કે હવે પ્રાણ જાય છે, ગળું સુખાઈ ગયું છે, અને એક ટીપું ન મળે તો મરવાની તૈયારી છે, ત્યારે સિકંદર તું શું કર? સિકંદરે કહ્યું કે એ ટાઈમે તો હું ખરેખર મારું અડધું રાજ્ય પણ આપી દઉં, પણ પાણીનો આ લોટો લઈ લઉં, મારું અડધું રાજ્ય આપી દઉં, પણ પાણીનો આ લોટો હું લઈ લઉં. ફકીરે કીધું, અડધા રાજ્યમાં હું આ લોટો વેચતો નથી, તો શું કર? તો કે તો બધું જ રાજ્ય આપી દઉં, પણ આ લોટો લઈ લઉં. પછી કહે છે, સિકંદર આખું રાજ્ય તું તારું આપી દે અને આ લોટો લઈ લે, એનો મતલબ લોટાની કિંમત વધારે થઈ ને? તો કે હા. હવે સિકંદર બતાવો કે આ લોટો આજે મારી પાસે છે, તું મોટો કે હું મોટો? તું ભ્રમણામાં છો, તું એમ માની બેઠો છો કે તું મોટો છો, પણ એ લોટો મારી પાસે છે, તે તારાથી મોટો છે, તારા રાજ્ય કરતા મોટો છે, તને હજી આ બહુ ભ્રમ ભરાઈ ગયો છે. ખરેખર તો એ રાજ્ય હોય કે આ લોટો હોય, એ બધું એક અનિત્ય, અનિત્ય ને અનિત્ય ની ઘડીમાં ગયું, એ ગયું પાતાળમાં ગયું, એ ગયું ખાઈમાં ગયું, એ ગયું સમુદ્રના તળિયે જે ગયું, હવે ક્યાંની ક્યાં અમને દેખાતું નથી, ક્યાં ગયું, એવી ભ્રમતાનું જીવન. અને જ્યારે તમે આ સ્થિતિએ પહોંચો ત્યારે તમને દુનિયાએ એમ પણ કહે છે કે આ માણસ ગાંડો થઈ ગયો લાગે છે. એકલી આત્મા 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 આત્માની વાત, દુનિયા તમને એમ કહે છે કે આ માણસ પાગલ થઈ ગયો, ત્યારે તમે એમ માની લેજો કે હવે બરાબર દુનિયાનો સિક્કો લાગી ગયો કે આ માણસ જ્ઞાની થઈ ગયો. દુનિયાએ તમને સિક્કો મારી દીધો, બરાબર છે કે હવે આ માણસ જ્ઞાની થઈ ગયો. એ પાગલ જે છે એ પાપનું શોર્ટ ફોર્મ છે, પાગલ એટલે બધા પાપ ગળી જાય, પાગલ, પા એટલે પાપ અને ગલ એટલે ગળી જાય. તો જ્ઞાનીને પાપ ગળે છે, એટલા માટે જ્ઞાનીને પાગલ કહેતો વાંધો નથી. એ માણસ આખો અલગ લાગે છે, એ દુનિયાની અંદર એ અલગ દેખાય છે. સોક્રેટિસ ને જો કોઈ ઝેર આપ્યું એટલા માટે, કારણ કે દુનિયાથી અલગ પ્રકારનું માણસ દેખાવા લાગ્યો કે આ કઈક અલગ છે, આ ગડબડ કરે એવો માણસ છે, કારણ કે સત્યનો બોધ આપી દે છે. ગાંધીજીને મારનારે એ ગોળતે ખાલી ગોળી મારી, પણ ગોળતે નહીં, ગોળતે તો ગોળી મારી, તૈયારી તો બધાની હતી કે આ માણસ કઈ ગડબડ કરી શકે એમ છે. જ્યારે પણ કોઈ જ્ઞાની, જીસસ ક્રાઇસ્ટ ને લોકોએ સુળીએ ચડાવ્યા, કારણ કે એમણે ચાલુ કરી હતી આ વાત કે આ માણસ કઈ, આપણે જે કઈ કોઈ વ્યક્તિ જે મહાપુરુષ છે એને આપણે આઉટસાઇડર તરીકે માનીએ છીએ, અલગ પ્રકારનો માણસ, અને એ અલગ પ્રકારના માણસને આ સમાજની વચ્ચે રહેવું એ સમાજને ખતરો છે. એટલા માટે કાં તો સૂર્ય ચડાવે, કાં ઝેર પીવરાવી દે, કાં તો કંઈક ને કંઈક એ રીતે ખતમ કરવાનો પ્રયત્ન વિચાર કરે. નથી વૃજતા આ જગતના જીવોને સત્પુરુષો, કારણ કે એની અંતરની જે મોહની ને વિશેષ ભોગોની જે ભાવના છે એને ઠેર પહોંચી છે. કોઈક વેરલા જીવ, એટલા માટે હું આ પરમાત્માઓને પ્રણામ કરું છું કે ધન્ય છો આપ કે આ આ વાત રુચિ છે, આ વાત રુચિ છે કે હજી ઝેરના ઘૂંટડા નથી પીવા આપ્યા, કે નથી સૂળીએ ચડાવ્યા, આટલું તો કર્યું કે કમસે કમ સાંભળવા તો બેઠા, નહીં તો બહુ બહુ ઓછા નથી રૂચતું. મને એક વાત યાદ આવી,
एक गाम हतुं, नानुं हतुं, राजानुं राज्य हतुं एमां, ए राजाना राज्यनी वात छे। ए राज्यनी अंदर बे कूवा हता, बे कूवामां एक कूवो एवो के जेमां गामना लोको एमांथी पाणी भरीने लई जाय छे, અને બીજો કૂવો એવો કે રાજા માટેનો સ્પેશિયલ, રાજ્યની અંદર જે લોકો રાજા રાણી રાજકુમાર વગેરે એમના માટે ખાસ કૂવો। એક દિવસ એવું બન્યું કે રાજ્યના અંદર જે પ્રજા હતી એ પ્રજાનો જે કૂવો હતો चैतन्य भगवान आज एक एक शब्दे शब्दे बोलता बोलता सांभळता सांभळता जे प्रकाशित छे ये चैतन्य तत्व छे। आ जागृति प्रति समय वर्ते, आ प्रति समय आ जागृति पोतानी एक समय पर भगवान विस्मृति नहीं। એ પ્રજાનો જે કૂવો હતો એ કૂવામાં એવું થયું કે એક દિવસ કોઈ ઝેર નાખી દીધું, કૂવામાં ઝેર નાખી દીધું, અને ગામના લોકોએ પછી પાણી પીધું તો ગામના લોકો એક એવું ઝેર હતું કે પાગલ થઈ જાય લોકો જે પાણી પીવે, અને આખા રાજ્યની અંદર બધા લોકો પાગલ થઈ ગયા, બધા જ પાગલ થઈ ગયા। પછી બધાએ ભેગા મળીને એક મીટિંગ બોલાવી અને બધાએ કીધું કે આ રાજા પાગલ થઈ ગયો છે, કારણ કે અલગ દેખાતો હતો। આ બધા જે ગામના જે રાજ્યના જે લોકો હતા એ બધા કરતા રાજા અલગ દેખાતો હતો, એટલે બધા કે આપણે પાગલ છે એવો વિચાર તો કોણ કરે, આ રાજા પાગલ થઈ ગયા છે, આ રાજા પાગલ છે, એને ઉતારો હવે નીચે ગાદી ઉપરથી, આ પાગલ છે, આ પાગલ છે। અને પાગલને ક્યાં બેસાડાય નહીં, થોડા દિવસ તો રાજાએ આ બધા શબ્દો સહન કર્યા સહન કર્યા, પછી રાજાથી સહન ન થયું ત્યારે પછી રાજાએ મંત્રીને બોલાવી મીટિંગ કરી કે હવે શું કરવું, એક જ ઉપાય છે આપણે એક કૂવાનું પાણી પી લ્યું। રાજાએ તે એક કૂવાનું પાણી પીધું પીધું પછી રાજાએ પછી તો એ બધા લોકો એની જેવા રાજાએ થઈ ગયા। પણ લોકોએ શું કર્યું, લોકોએ એ દિવસે રાતના બહુ મોટો જલસો કર્યો, પાર્ટી ઉજવી, સેના માટે કે આજે રાજાનું મગજ ઠેકાણે આવી ગયું છે, સુધરી ગયા રાજા આપણી જેવા થઈ ગયા, રાજા જે છે એ હવે પાગલ નથી રહ્યા, એનો આનંદ મનાવ્યો। આપણી સ્થિતિ આજ છે, અજ્ઞાનીઓના ટોળાની વચ્ચે જ્ઞાની જે છે ને એ કઈક આઉટસાઇડર આપણને લાગે છે, અને ધન્ય છો આ ભગવાન પરમાત્મા। અહીંયા જે જીવ આ પધાર્યા છે ને આ નિકટ કાળમાં મુક્તિને પામનારા જીવો છે, નહીં તો પ્રભુ આ કાળની અંદર આ તો બધું છે ને, તમે અહીંયા આગળ ને ગજપંથાની સાધનાની શિબિર થઈ એમાં અમારા મિત્રોને મેં વાત કરી, શિબિરમાં આવ્યા હતા એમને કહ્યું કે તમારા ઘરની અંદર તમારા ઘરમાં 10 જણા રહે છે, 10 માંથી 10 9 ઘરે બેઠા છે, આ એક તમે અહીંયા આવ્યા, તમારા ઘરમાં 15 રહે છે તમે એક અહીંયા આવ્યા, તમારા ત્યાં 25 રહે છે તમે એક અહીંયા આવ્યા, આવી રીતે બધામાંથી એક બે એક બે ઘરેથી જે આવ્યા બાકી બધાને કોઈ રસ નથી કરવાનો। કીધું કે ખરેખર એ પરિવાર જે તમને ત્યાં મળ્યું 10-15 જણા ટોળું ઘરમાં એ તો નામ પૂરતું હતું, ખરું પરિવાર તમારું આ કે જેની સાથે તમારે અનંત કાળ સુધી સિદ્ધશિલા પર રહેવાનું છે, આ અનંત કાળ સુધી આપણે સિદ્ધશિલાઓ પર સાથે રહેવાનું છે, રેશુ રેશુ ને રેશુ, બસ અનંત કાળ સુધી એક સાથે રેશુ, અનંત કાળ સુધી, આ તો
ત્યાં જન્મી ગયા એટલા માટે કે જે કઈ થોડા ઘણા એના કર્મના ઋણાનો બંધ હતા એ જગ્યાએ જન્મી પતાવી દઈએ, બાકી ખરેખર તો અહીંયા જવા માટે જન્મ્યા હતા. એટલે આશ્ચર્ય ન થાય કે તમે એક ઘરના અંદર 25 જણા રહેતા હોય અને 24 ને રસ ન હોય અને તમને એક ને પડ્યો તો એમાં આંખમાં આંસુ ન આવે. એક જ વાતની જાગૃતિ કે બસ આ તો એની સાથે કાપવા માટે આવી ગયા, જેટલા આત્મા સાથે હતા ઋણાનો બંધ પત્યા, હવે તો આ મેળો અસલી ભરાણો છે. નહીં તો 24 ને ન રસ જાગે ને એક ને કેમ જાગ્યો? કારણ કે હવે આ ખરેખર અસંગ થઈને એ પરમાત્મને પામવાનું છે, એ પરમપદને પામશે. એટલે સર્વ ભાવથી અસંગ થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એની અંદર જે છે એ પરિવર્તન નથી આવતો, એટલે કે અહીંયા જે દર્પણ જે છે એ દર્પણ એક છે અને સામે 10 ખુરશી પડી છે, એ 10 ખુરશીની હવે 100 ખુરશી પણ ત્યાં થઈ જાય પણ દર્પણ જે છે એ દર્પણ 10 માંથી 11 થઈ જતા, 10 માંથી દર્પણ જે છે દર્પણ 1 માંથી 2 થઈ જતા નથી. ભલે 10 ની 100 ખુરશી ત્યાં આવી ગઈ પણ દર્પણ 1 છે, 100 આવે તો પણ 1 છે અને બધી ખુરશી ત્યાંથી હટી જાય દર્પણ ની સામેથી અને દર્પણમાં કોઈ ખુરશી ન પ્રતિબિંબિત થાય તો એ દર્પણ 1 જે છે તે છે. આટલું નિરાળાપણું શું ભગવાન તમને અહેસાસ થાય છે? જેમ આમ તમને એટલી નિરાળાપણું ને એટલું જુદાપણું, નહીં વિચાર કરતા હો કે આ બીજો શું વિચાર કરશે એનો વિચાર તમે નહીં કરતા, અનંત કાળ વિદ્યો આ વિચાર પણ વિચારમાં અટક્યા. અત્યારે તમને એમ લાગે કે આ નહીં કરીએ તો પેલી વેવાય ને કેવું લાગશે ને વેવાણ ને કેવું લાગશે ને આને કેવું લાગશે ને આને કેવું લાગશે, એમાં આખી જિંદગી જે આમાં નામાં વીતી પણ એ તો આ ભાવમાં એ મળ્યા, એની પેલાના ભાવમાં બીજા વેવાણ હતા બીજા વેવાય હતા બીજો પરિવાર, આવા તો અનંત ભવ વિદ્યા. એટલે હવે એવી દ્રઢતા કે હવે ક્યાંય પણ ભાવનાઓમાં વહીશ નહીં, એટલો દ્રઢ સંકલ્પ ભાવનામાં વહીશ નહીં એવો દ્રઢ સંકલ્પ, એના માટે આ વાત કીધી છે. દુષ્કરમાં દુષ્કર સાધન છે તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. હવે વાત આ છે, એ સત્સંગનું જોર કેમ આપ્યું છે સમજવા જેવું છે. જવું તો ઉપર છે, અંદર રમવાનું છે, પોતાના ચૈતન્ય મહેલની અંદર આનંદની મસ્તીમાં રમે છે. સરકસમાં તમે જોવો છો કે જોકર ઉપર ઝૂલે છે, એ જે રમી રહ્યા છે એક થી બીજે બીજે થી ત્રીજે, આમ તમે દેખો છો જે જોકર, એનું ધ્યેય તો એ જ છે કે ત્યાં ઉપર જ હોય ઉપર જ રહે. પણ એ નીચે એક જાળી પાથરી રાખી હોય, સરકસ જોયું હોય તો ક્યારે? અત્યાર સુધી એ જોયું છે, બીજું શું જોયું છે? તો એની અંદર નીચે જે જાળી પાથરી રાખી હોય, હવે એ જાળી જે છે જમીનથી બહુ ઉપર નથી હોતી, એટલી ઉપર નથી હોતી જેટલા જોકર ઉપર હોય છે.
અને જાળીમાંથી પાછો એ નીચે ઉતરવાનો છે, ચડવાનો છે ઉપર જ છેલ્લે તો. પણ એ જાળી અને આ જમીન બસ કે ઉપરથી પડશે અને જાળી પર પડશે તો મરશે નહીં, અને સીધો નીચે પડશે તો મરશે. તો નીજ આત્મામાં રમવું એ તો ઉપર ઝૂલવું છે આનંદની મસ્તીમાં, પણ જો સત્સંગની જાળી નહીં હોય તો અશુભ ભાવમાં એવો પડશે કે ભાવ મરણ કરી કરી મરશે. એટલા માટે સત્સંગને જાળી સમજવો ને, કે એમાં બચી જાય છે, અટકી જાય છે આ સત્સંગ એના માટે. એટલે જે છે ને અત્યારે આ કાળમાં આ વચ્ચે આધાર, આજે નિરાશ્રય શબ્દનો ભાવ થયો, નિરાશ્રય એક વાર વિચાર આવ્યો તો આજે લગભગ અડધો પત્ર તો આજે પૂરો થશે, પણ આ તો બે શબ્દ જ માન થયા છે, કઈ વાંધો નહીં, પૂરો કરવા જેવો નથી. કરી દીધો પછી આવતી શિબિર ક્યારે, એનો વિચાર એટલો જલ્દી નહીં આવે, અધૂરો હશે તો પછી તરત જ વિચાર આવશે હવે ક્યારે. એટલે થોડો કદી બાકી તો રાખશો તે આ વખતે. નિરાશ્રયપણે, નિરાશ્રયપણે એટલે કોઈ આધાર વિના કરોડોમાં કોઈ એકાદ જીવ એવો હશે. કોઈ એકાદ જીવ કે પ્રત્યક્ષ ગુરુ ન હોય અને એમાંથી આ અર્થ નીકળે, આ અર્થ નીકળે, કોઈ જીવ પૂર્વભાવમાં. અમને ઘણા પૂછે તમને આત્મસિદ્ધિ કોણે આ શીખવાડી, કોણે ભણાવી, કોઈએ નથી ભણાવી, કોઈએ નથી. પણ જરૂરી નથી કે આવું બધા સાથે ઘટિત થાય, કે તમને એ શબ્દ ની અંદર જે ભાવ હોય બધા ભાવ એ બધાને ન થાય. એટલા માટે તત્વાર સૂત્રમાં, રાજવાર્તિકમાં, શ્લોક વાર્તિકમાં, સર્વાર સિદ્ધિમાં બધામાં બહુ એનું મહત્વ બતાવ્યું. આ આ આ અધિકમ જ સમ્યક દર્શન બતાવ્યું. એટલે આ છે એને, એનો ભાવ ઊંડો, બહુ ઊંડો ભાવ છે આની પાછળ, બહુ ઊંડો ભાવ છે. સહેજે જીવોની યોગ્યતાને હોનહાર એવી, કે એવો સહજ યોગ્યતાને હોનહાર. જીવને પ્રાપ્ત થાય, પૂર્વે એવું હોય તો સહેજે આ યોગ પ્રાપ્ત થાય, એને કોઈ શીખવાડ્યું પણ ન, એનાથી ગ્રહણ કરી એવી રીતે. એક દેશમાં એવું થયું, કંબોડિયા નામનો દેશ છે ત્યાં એવું થયું, એક વ્યક્તિને આત્મસિદ્ધિ શાસ્ત્રનું અનુવાદ કર્યા પછી ચેક કરવા આપ્યું કે આ ચેક કરી લેજો ભાઈ, આમાં મેં કી સારું કરી લઈશ. પણ એને કીધું કે એક શરત છે કે મને પૈસા આપવા પડશે, કે હું આટલી મહેનત કરું ચેક કરવાની, તમારે સાહેબ હતા નિશાળના, પૈસા આપવા પડશે કે કેટલા, કે 50,000, કે સારું ભાઈ લઈ લે. હવે રાત પડી ગઈ, 11 વાગી ગયા, અને બીજા દિવસે બપોરે 12 વાગે તો એ દેશમાંથી પાર નીકળી જવું છે. રાતના 11 વાગે 100 ગાથા પૂરી થઈ ગઈ, એને ચેક કરી લીધી કે બરાબર છે, 42 બાકી છે, કે 42 હું ઘરે લઈને જાઉં છું, કાલ સવારે લેતો આવીશ, પછી મને $50 આપી દેજો. સારું ભાઈ ચાલો. રાત્રે જેને 42 ગાથા ચેક કરી લીધી અને ઈમેલ કરી મોકલી દીધો, એવી રીતે કોમ્પ્યુટર થી મોકલાવી દીધું ચેક કરી, સવારના બન્યું એવું કે 8 વાગ્યામાં એ પાર્ટ ટાઈમ જોબ કરતા હતા, ક્યાંક નોકરી કરતા તો ત્યાં જવાનું થયું, તો $50 જે લેવાના હતા લેવા ન આવી શકે. 10 વાગે અમે તો જે જગ્યાએ રોકાયા હતા ત્યાંથી નીકળી ગયા એરપોર્ટ જવા, એના $50 બાકી રહી ગયા. પછી એમને ફોન કર્યો કે ભાઈ તમે આવ્યા નથી, તો કે હું આવી શકું એમ નથી, મારા બોસ મને નીકળવાની અનુમતિ આપતા નથી,
અને મારે ખરેખર જરૂર હતી એટલે કાલ મેં કીધું કે 50 ડોલર તો લાગશે. મેં કીધું શું કરું, તરત જ એને મને કીધું કે ભાઈ 71 ની ગાથા કે નથી આવતો આત્મા કર્મ નો કરતા ને ભોગતા, આ મહારાજ કોઈ કરેલાનું ભોગવું છું કે 50 ડોલર નથી મળવાના મને. એ ચેક કરતા કરતા એને આ કર્મ સિદ્ધાંત કોઈએ શીખવાડી નથી આત્મસિદ્ધિ, કે મેં કોઈ એવા પાંજ્યા છે કે જેના ઉદય આરા છે કે આટલું કામ કરી મને 50 ડોલર નથી મળવાના, ઉદયમાં ન હોય તો ક્યાંથી મળે. પેલું તમે વાંચ્યું એક રાખ ને એક નૃપ, એ જે વાંચ્યું ને તો આમાં હું બોલો રાખ ની કેટેગરીમાં છું કે મારું આ સ્વરૂપ જે ત્યાં નથી. હવે એ વખતે તો સમય પણ એટલો ઓછો ને ભાગા ભાગ્યો, પછી એ દેશમાંથી નીકળી ગયું. બસ એક 50 ડોલર બાકી રહી ગયું, પછી ત્યાંથી જવાનું હતું બીજા દેશમાં. આ દેશમાંથી આ દેશમાં હતા અને પછી આ દેશમાં જવાનું હતું, ત્યાંનું કામ પતાવ્યા પછી આ દેશમાં જવાનું હતું. પણ આ કામ પતાવીને આ દેશમાં જવાનું હતું ત્યાં વિમાન એવું હતું કે અહીંથી થઈને અહીંયા જાય અને અહીંયા 2 કલાક રોકાવું પડે બદલાવા માટે. તો અહીંયા ઉતર્યા અને 2 કલાક ત્યાં રોકાણું. એક જગ્યાએ એરપોર્ટ પર બેઠા બેઠા આત્મસિદ્ધિ નું કામ ચાલતું હતું ત્યાં એક ભાઈ બાજુમાં બેઠા હતા, એને આ જોયું એ કે આ શું કરો છો શેનું છે. પછી બધી આપણા મિશન ની વાત કરી તો કે તમે આ દેશમાં અહીંયા જે છો અહીંયા જાઓ છો, અહીંયા જે છે અહીંયા તમે પેલા આવેલા છો મારા દેશની અંદર. મેં કીધું હા, હું હમણાં 3 દિવસ પેલા જ અહીંયા હતો. તો કે કોણે કર્યું આ? પછી મેં એમ ના લીધું તો કે એ તો મારા ખાસ ભાઈબંધ છે. પછી એ ભાઈને ફોન કર્યો કે હું એરપોર્ટ ઉપર તમારા મિત્રની પાસે બેઠો છું. તો કે હોય નહીં કે એ એરપોર્ટ ઉપર છે. પછી એમને વાત કરી કે આ મારા ભાઈબંધ જ છે કે આ તો. એ 50 ડોલર એમને આપણને કીધું કે આ ભાઈને પહોંચાડી દેજો. પેલો ને કીધું ભાઈ તમને 50 ડોલર મળી જશે. તો પેલો કે હવે મને આમાં હરખાવા જેવું લાગતું નથી, આ એક પુણ્યનો ઉદય છે આમાં શું. પેલો પાપ નો હતો, આ પુણ્ય નહીં, મારું આમાં કાંઈ નથી. એ 71 ગાથાથી મેં વાંચ્યું છે ને ચેક કરતા કરતા હવે મને આખો દિવસ આ જ યાદ આવે છે. પોતાનું કરેલું કર્મ નો કરતા છે, કર્મ નો ભોગતા છે. મુસલમાન હોય તો શું થઈ ગયું? કયો જીવ આ કયા કયા ક્લાસમાં બેઠો હતો એ શીખવા માટે? પૂર્વની આરાધના હોય ને એક વાક્ય વાંચે તો એટલું સોસરું ઉતરી જાય. અને આપને કોઈને હજારો શાસ્ત્રોનું જ્ઞાન નથી એવું માનું છું, એકાદ જે કોઈ હોય તો માફ કરજો, પણ આટલા જ્ઞાન વગર પણ જો આત્મસિદ્ધિનો અહોભાવ ને આવો ઉમળકો ઉમળ્યો છે, આ પૂર્વની સાધના ભગવાન આપની બતાવે છે. પાકું નિશ્ચિત રૂપે પૂર્વની સાધના છે અને જરૂર પામશો, પામશો ને પામશો. આપની જે ભાવના છે આ તત્વને સાંભળવાની અને આપે આ રીતે વિનયવાન થઈને એકાગ્રતા પૂર્વક આ વાતને સાંભળી આપની ભાવનાઓનો આદર કરું છું અને આપ સમસ્ત પરમાત્માઓને મારા ભાવ સહિત પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો. સવા 3 વાગ્યા સુધી ચાલો વિરામ.